વલસાડ શહેરની મુખ્ય પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અધિકારીએ અરજદારને કારકુનની નોકરી અપાવવાના બહાને રૂપિયા 5 લાખની લાંચ માંગી હતી, જે લાંચ લેતા પોસ્ટ ઓફિસના અધિકારી એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાઈ ગયો હતો. વલસાડ શહેરની મુખ્ય પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અધિકારીએ અરજદારને કારકુનની નોકરી અપાવવાના બહાને રૂપિયા 5 લાખની લાંચ માંગી હતી, જે લાંચ લેતા પોસ્ટ વિભાગનો અધિકારી એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાઈ ગયો હતો. વલસાડ હેડ પોસ્ટ ઓફિસ કારકુનની ખાલી જગ્યા માટે મહિલાને ઓર્ડર આપવા માટે પોસ્ટલ આસિસ્ટન્ટ વર્ગ 3ના અધિકારીએ અન્ય 2 ખાનગી વ્યક્તિ સાથે મળી રૂપિયા 5 લાખની માંગ કરી હતી, જે બાબતે ફરિયાદી એસીબીનો સંપર્ક કરીને હકીકતથી વાકેફ કરતા ખેરગામ દશેરા ટેકરી પાસે એસીબી દ્વારા છટકામાં રૂપિયા 5 લાખની લાંચની રકમ સ્વીકારી લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. ઘટના બનતા પોસ્ટલ અધિકારીઓમાં ચકચાર મચી ગઈ હતી. વલસાડ પોસ્ટ ઓફિસમાં મહિલાને કારકુનની નોકરી માટે ઓર્ડર આપવા માટે 5 લાખની લાંચ માંગી હતી, જે બાબતે આજે એસીબીએ ખેરગામ દશેરા ટેકરી સર્કલ પાસે છટકું ગોઠવી 5 લાખની લાંચ લેતા રંગે હાથે પોસ્ટલ આસિસ્ટન્ટ જગદીશભાઈ ખંડુભાઈ પટેલ વર્ગ 3 અધિકારી તેમજ નિલેશભાઈ છગનભાઈ પટેલ, ઘનશ્યામ શાંતિલાલ પટેલ ત્રણેયને સુરત શહેર એસીબી પટેલની ટીમે ગોઠવેલ છટકામાં વેરવાઈ ગયા હતા. પોલીસે હાલ પોસ્ટલ આસિસ્ટન્ટ વર્ગ 3ના અધિકારી અને અન્ય 2ની પોલીસે ધરપકડ કરી હતી. વલસાડ શહેરમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે પોસ્ટ ઓફિસની જે હેડ ઓફિસ છે એમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે જગદીશ ખંડુભાઈ પટેલ. હવે ફરિયાદીએ સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ હકીકત જાહેર કરી કે ભાઈ આજે જગદીશ ખંડુભાઈ પટેલ પોસ્ટલ આસિસ્ટન્ટ છે, તેણે ફરિયાદીની પત્નીને પોસ્ટ ખાતામાં નોકરી અપાવવા માટે રૂપિયા 5 લાખની માગણી કરેલી કે જો 5 લાખ રૂપિયા ફરિયાદી દ્વારા એને આપવામાં આવે તો એ ફરિયાદીની પત્નીને પોસ્ટ ખાતામાં નોકરી એ લગાડી દેશે. તો એ ફરિયાદને આધારે ફરિયાદીએ સંપર્ક ફરિયાદ આપેલી અને લાંચના છટકાનું આયોજન કરેલું. તો આ ફરિયાદીનો પાસેથી લાંચની રકમ સ્વીકારવા માટે આ જે આરોપી છે જગદીશ ખંડુ પટેલ તેના 2 એજન્ટ છે, બીજા નિલેશ છગન પટેલ અને ઘનશ્યામ શાંતિભાઈ પટેલ, એના 2 એજન્ટો સાથે લઈને ફરિયાદી પાસે લાંચની રકમ સ્વીકારવા માટે આજે આવેલા તો લાંચના છટકા દરમિયાન પકડાઈ ગયેલા છે 3 આરોપીઓ. એમનો રોલ એવો હતો જેમાં આ જે નિલેશભાઈ પટેલ છે એણે ફરિયાદીનો સંપર્ક કરેલો અને જણાવેલું કે ભાઈ તારી પત્નીને નોકરીની જરૂર છે તો મારી પાસે એક સારા સાહેબની ઓળખાણ છે, એ સાહેબને એમના ઉપરી અધિકારીઓ સાથે ઓળખાણ છે તો એ તમારી પત્નીને નોકરી લગાડી દેશે પણ એના માટે તમારે એને વ્યવહાર કરવો પડશે, એમ કરીને એણે આ જગદીશ પટેલ સાથે મુલાકાત કરાવડાવી દેશે અને એ આધારે પછી આ લાખનું આખું છટકાનું આયોજન કરેલું અને આ 3 જણા પકડાઈ ગયા.